કેરળમાં સદીના સૌથી ભયાનક પૂરે એવું તો મોતનું તાંડવ ખેલ્યું છે કે કોણ કોને સાંત્વના આપે, પરંતુ આ ભયાનક કુદરતી આપત્તિમાં આ દેશના વીર જવાનો દેવદૂત બનીને અનેક જિંદગી બચાવવા મેદાને પડ્યા. આ જવાનો ક્યારેક આકાશમાંથી ફરિસ્તા બનીને લોકોને મોતના મુખમાંથી છોડાવી રહ્યા છે, તો ક્યારેક મોતના મોજા પર સવાર થઈને નાગરિકો માટે કાળ સામે બાથ ભીડી રહ્યા છે. આ વીર સપૂતો જીવ સટોસટનો ખેલ ખેલીને ભૂખ્યા સુધી ભોજન અને તરસ્યા સુધી પાણી પહોંચાડી રહ્યા છે. જોઈએ લાચાર દેશવાસીઓ માટે કુદરત સામે જંગ ખેલતા જાબાઝ જવાનોનો અહેવાલ. કેરળમાં પૂરે વર્તાવ્યો કાળો કેર, મારનાર કરતા મોટો છે બચાવનાર. વીર જવાનોએ બચાવી અનેક જિંદગી. કેરળમાં પૂરને કારણે મોતનું ભયાનક તાંડવ ખેલાયું છે. છેલ્લા 10 દિવસમાં પૂરના તાંડવે 324 લોકોનો ભોગ લઈ લીધો છે. કેરળમાં હાલ સર્વત્ર જળ અને જળ જ દેખાઈ રહ્યું છે. 100 વર્ષમાં પ્રથમ વખત આવેલા આ પ્રકારના પૂરે સરકાર અને નાગરિકોને કઈ રીતે બચવું અને કઈ રીતે બચાવ કરવો તે વિચારવાની મતી મૂજવી દીધી છે. મુશળધાર વરસાદ અને પૂરને કારણે અનેક નદીઓ ગાડીતૂર થઈ છે. શહેરો અને ગામડાઓમાં ખેતરો અને નદીઓના પાણી ફરી વળ્યા છે. રાજ્યમાં 2 લાખથી વધારે લોકો બેઘર થયા છે. અનેક લોકો રાહત કેમ્પોમાં આશરો લેવા મજબૂર થયા છે. જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય છે. રાજ્યના 80% વિસ્તારોમાં વીજળીના થાંભલા પડી જવાથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે. પૂરના પાણી ફરી વળતા અને રસ્તાઓ તૂટી જતા અનેક ગામ અને શહેરો પણ સંપર્ક વિહોણા થઈ ગયા છે. કોચી એરપોર્ટ 26 ઓગસ્ટ સુધી બંધ કરી દેવાની ફરજ પડી છે. રાજ્યમાં આ તબાહી વચ્ચે થલસેના, વાયુસેના અને નૌસેના દેવદૂતની ભૂમિકા નિભાવી રહ્યા છે. ત્યાં સુધી કે વીર જવાનો સાચે જ ફરિસ્તા બનીને જમીન પર ઉતરીને લોકોના જીવ બચાવી રહ્યા છે. આ બધા વચ્ચે શૌર્યચક્ર વિજેતા કેપ્ટન પી રાજકુમારે શુક્રવારે એક આવા જ પૂર પ્રભાવિત વિસ્તારમાં બચાવ હેલિકોપ્ટર એક મકાનની છત પર ઉતારીને 26 લોકોને એરલિફ્ટ કર્યા હતા. વીર જવાનો કેરળમાં વર્તમાન સ્થિતિમાં એવી જગ્યાએ પહોંચી રહ્યા છે જ્યાં સામાન્ય માનવ માટે મોત રાહ જોઈ રહ્યું હોય. ગાઢ જંગલો વચ્ચે કેપ્ટન કુમારે ચોપર એક ઘરની છત પર ઉતારીને આ લોકોને બચાવ્યા હતા. સેનાના વીર જવાનો સાથે એનડીઆરએફ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને રેપિડ એક્શન ફોર્સ સાથે મળીને રાજ્યને આપત્તિમાંથી ઉગારવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક સાથે બચાવી 2 જિંદગી. સેનાના જવાનો એક વિડીયો પ્રસારિત કર્યો હતો. નેવીના હેલિકોપ્ટર દ્વારા એક ગર્ભવતી મહિલાને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સેનાનું હેલિકોપ્ટર એક ગર્ભવતી મહિલાની મદદ માટે હેલિકોપ્ટરમાં દોરડું લટકાવી નીચેની તરફ આવી રહ્યું છે. આ રસ્સીને મહિલાની કમર ઉપર બાંધવામાં આવે છે અને ધીરે ધીરે તેની ઉપર તરફ ખેંચી લેવામાં આવે છે. જો કે આ મહિલાએ બાદમાં હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો. સેનાના જવાનો દ્વારા અત્યાર સુધીમાં 4800 લોકોને બચાવવામાં આવ્યા છે. જવાનો દ્વારા વિપત્તિના સમયમાં માત્ર બચાવ કાર્ય જ નહીં, પરંતુ હજી સુધી પૂરમાંથી બહાર નહીં નીકળી શકેલા લોકો સુધી ખોરાક પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. કેરળના મંગળધામ ગામમાં સ્થિતિ વિકટ છે. અહીં આદિવાસી વસ્તીવાળું ગામ પાણીમાં ગરકાવ થયું છે. આ ગામ સંપર્ક વિહોણું થયું છે. લોકો ભોજન અને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે આરએએફની ટીમ તેમની મદદ માટે પહોંચી હતી. જવાનોએ ભારે જહેમત કરીને આ લોકો સુધી પહોંચવા માટે પુલ બનાવ્યો હતો અને એક વ્યવસ્થિત ચેઇન બનાવીને લોકો સુધી ભોજન પહોંચાડ્યું હતું. રૂવાડા ખડા કરી દે તેવું આ દ્રશ્ય જોઈને લાગે કે કુદરત સામે માનવ કેટલો લાચાર છે. જોકે મહા આપત્તિ વખતે બચાવ માટે ખડેપગ રહેતા અને આકાશમાંથી દેવદૂત બનીને આવતા જવાનોને જોઈને લાગે કે મારનાર કરતા તારનાર મોટો છે. જયેશ અલગોદર, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.